બનાસકાંઠા પંથકમાં પાણીની સમસ્યા વર્ષોથી છે. જિલ્લામાં પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા કાયમ રહે છે. અનેક નાના મોટા નેતાઓ ચૂંટણી ટાણી પાણી આપવાના મસ્ત મોટા વાયદાઓ કરે છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામડાઓમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પાણી માટે પશુ સાથે હિજરત, અંતરિયાળ વિસ્તારમાં વિકટ પરિસ્થિતિ, પાણી માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે ગ્રામજનો. હિજરતથી બાળકોનું ભાવિ જોખમમાં, પાણીની સમસ્યાથી શિક્ષણથી વંચિત બાળકો, પાણી આપવાના સરકારના ખોટા વાયદા. ઉનાળો શરૂ થતા જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. સરહદ પર આવેલા ગામડાઓમાં પીવાના પાણી માટેની ખૂબ જ તંગી જોવા મળી રહી છે. તો રાજસ્થાન સરહદ પર આવેલું બનાસકાંઠા જિલ્લાનું છેવાડાનું ગામ એટલે જલોયા, જે ગામની પ્રજાને પાણી માટે હેરાન થવું પડે છે. બનાસકાંઠા સરહદ રાજસ્થાન બોર્ડર પર આવેલું જિલ્લાનું છેલ્લું ગામ હંમેશા પાણીથી વંચિત રહ્યું છે. જલોયા ગામ લોકોને પીવાના પાણી માટે હંમેશા ફાંફા મારવા પડે છે. પાણીની વિકટ પરિસ્થિતિ કેવી છે તે સીધી જ રીતે આપણે જાણીશું બનાસકાંઠાના જે જલોયા ગામ છે તેની સાથે. જો વાત કરીએ તો આ જલોયા ગામ એવું ગામ છે કે જે ભારત દેશનું સૌથી છેલ્લું ગામ કહેવામાં આવે છે. ત્યારે સીધી જ રીતે આપણે પહોંચીશું જલોયા ગામમાં અને જોઈશું શું છે પાણીની પરિસ્થિતિ. સમગ્ર જીવ સૃષ્ટિ માટે પાણી આવશ્યક છે અને આથી પાણીને જીવન કે અમૃત કહેવાય છે. પરંતુ ચારેય કોર માત્ર સૂકી ભટ્ટ જમીનથી ઘેરાયેલું ગામ એટલે બનાસકાંઠા જિલ્લાનું જલોયા ગામ, કે જ્યાં પશુઓ જે અવેડામાંથી પાણી પીવે છે એ પાણી પીવા માનવ મજબૂર બન્યા છે. જલોયા ગામમાં આવેલા જે અવેડામાંથી ગ્રામજનો પાણી લે છે ત્યાં કોઈ વ્યવસ્થા જ નથી. રસ્તે જતો વટે માર્ગ પણ જલોયા ગામને જોઈને બોલી ઉઠે છે, પાણી રે પાણી, પાણી રે પાણી. હા, ઢોરાને પીવા માટે સાહેબ પાણી પૂરતું મળતું નથી, અને જ્યાં ઢોરો પીએ ત્યાં માણસોને પીવું પડે છે, એટલે બહુ તકલીફ છે. એટલે મહેરબાની કરીને પાણી, બોર્ડરનું છેલ્લું ગામ છે એટલે પાણી પૂરતું મળે એવી વ્યવસ્થા કરો, એ તમને સાહેબ વિનંતી કરો બધાને. આ ઢોરા સાહેબ ત્યાં પાઓ માણસો ક્યાં પીએ, ઢોરો પીએ માણસો પાણી પીએ છે, સા નિયા નથી મળતી એટલે તકલીફ તો છે જ પાણીની સાહેબ. પછી ઢોરો પીવામાં એ માણસોને પાણી પીવા માટે પીવું પડે છે અને બહુ તકલીફ છે પાણીની. મારું નામ પીરાભાઈ રંગનાથ રાવળ. પાણીની તકલીફ છે, મારા માલ ભૂછે મરે, તરસે મરે, ખૂબ પાણીની તકલીફ. તકલીફ એટલે મારા પાણી પૂરતું ના આવે ને, એટલે પાણી વરસાદની માલ તરસે મરે, ભૂછે મરે. ભૂછે તો ખૂબ મરે, આ પાણી બેઠા માલ દો, અડધો પાણી મન, અડધો ગારા મન. પાણી મળતો જ નથી ને. બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગામો છે કે જ્યાં પશુઓ પાણી પીવે છે તે જ જગ્યાએ મનુષ્ય મજબૂર છે પાણી પીવા માટે. અહીં જે રીતે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે અહીંના જે લોકો જે છે તે પાણી પી રહ્યા છે. અહીં જો વાત કરવામાં આવે તો આ એ જ અવાડો છે કે જ્યાં પશુઓ પણ પાણી પીતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ પશુઓ જે અવાડામાં પાણી પીવે છે ત્યાં જ મજબૂર છે મનુષ્ય પાણી પીવા માટે. ત્યારે આ જ પરિસ્થિતિ જોવા મળે છે અહીં જે ગામ લોકોની છે તે પરિસ્થિતિ જોવા મળે છે. અને આ પરિસ્થિતિ છે બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં પશુઓના જે આ અવાડા બનાવવામાં આવ્યા છે ત્યાં જ લોકો મજબૂર બને છે પીવાનું પાણી પીવા માટે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાઓમાં સર્જાય છે પાણીની વિકટ સમસ્યાઓ. ત્યારે આપણે સીધી જ વાત કરીશું કે આ બનાસકાંઠાના એક અંતરિયાળ ગામની તે કે ત્યાં કેવી છે આ પાણીની સમસ્યાઓ. સીધી જ વાત કરીશું આ પાળણ ગામ વિશે કે ત્યાં વિકટ સમસ્યાઓ સર્જાય છે પાણીને લઈને. ત્યારે આપણે આજની મુલાકાત લઈશું આ પાળણ ગામમાં કે કેવી સર્જાય છે અહીં પાણીની સમસ્યાઓ.
બનાસકાંઠા જિલ્લામાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા ગામોને બાદ કરતા મોટાભાગના ગામોમાં પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. ગામમાં તળાવો તો ઊંડા છે, પરંતુ આ તળાવો સૂકાભટ્ટ છે. વરસાદી પાણીમાં ગામની શોભા વધારતા તળાવોને જોઈને પ્રત્યેક ગ્રામજનો ઉદાસ થઈ જાય છે. પરિવારના મોભીઓ બે ટનનું પેટ્યું રળવા જતા નાના ભૂલકાઓ માટે વજનદાર પાણીના બેડાનો ભાર વહન કરવા મજબૂર બન્યા છે. સરકાર પણ જો તળાવમાં પાણીની પાઇપલાઇન, નહેર કે પછી અન્ય કોઈ રીતે પાણી પૂરું પાડે તો આ બાળકો ચોક્કસથી અભ્યાસ કરી શકે છે અને ગ્રામજનો પણ બૂમો ન પાડી શકે. પાણી રે પાણી, પાણી રે પાણી. બનાસકાંઠાના સોઈગામ તાલુકાનું છેવાડાનું પાડણ ગામ સાહેબ, પાણીની કોઈ જાતની આ સતત બે મહિના ઉનાળાથી પાણી આવતું નથી. 3000ની ગામની વસ્તી છે અને 3000થી વધારે પશુ છે. પાણી માટે બધા વલખો મારે છે, ગતું પાણી પહોંચતું નથી. અને મીડિયાને એટલું કહેવાનું કે આ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડે અને ગમે પાણી સાહેબ ઠેઠવાથી 2-2 કિલોમીટરથી પાણી લાવવું પડે છે, પણ એ મોડું અને ખારું પાણી મળતું નથી. તકલીફો સાહેબ પાણી વિશેની છે. પાણી પિયતનું શિયાળામાં સરકાર તરફથી મળ્યું નથી, ગતું પહોંચ્યું નહીં સાહેબ. પાક બધા નિષ્ફળ જ્યાં છે. હવે સાહેબ પાડણ સોઈગામ તાલુકાનું પાડણ ગામ છે છેવાડાનું બોર્ડરનું. હવે એમાં લગભગ 2 મહિનાથી પાણી આવતું નથી, પીવાનું નથી આવતું. એક દાડો આવે, 2 દાડા ના આવે, 1 દાડો આવે, 2 દાડા ના આવે. પછી નહેરનું પાણી તો બિલકુલ આવ્યું જ નથી. પછી આ દે સીધન છે એ હાવ નિષ્ફળ જઈ છે અને ઢોર અત્યારે તરસે મરે છે. એટલે ગમે તે રીત કરી અને પાણી પકડવાનું કરો, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ બી હોય, પણ કોઈ નેતા ગમે તે કોઈ હોય, ઈરા પાણી પાડણ પકડવાનું કરે. અમારે 3 મહિનાથી તો ઢોરોની કાળી રાડ છે. 2-3 હજાર પશુ છે, 3000ની વસ્તી છે ગામની, પણ કોઈ પાણી મળતું નથી. બનાસકાંઠાના સોઈગામ તાલુકાના સરહદ ઉપર આવેલો પાડણ ગામ, પાડણ ગામમાં પ્રજાપતિ, પટેલ, હરિજન, ઠાકોર, દરબાર, રાજપૂત અને વસ્તી રહેશે. આ લોકો 3000ની વસ્તી છે, પીવાનું પાણી મળતું નથી. છેવાડાનું ગામ હોવાથી સરહદ ઉપર ગામ આવેલું છે અને રણ વિસ્તાર છે. પીવાનું પાણી બિલકુલ આવતું નથી, નથી આવતું નહેરનો, નથી આવતું પીવાનું પાણી. બાળકોને કઈ રીતે ભણાવવું, પશુઓને કઈ રીતે જીવાડવા, અમારે કઈ રીતે જીવવું, આ ખૂબ તકલીફ છે. 2-3 કિલોમીટરથી દૂરથી હવારના લોકો જાય અને પાણીની 2 બેડા પાણી લાવે. હવે નાહવું કે પીવું કે છોકરાને નવરાવવા કે બાળકોને નિશાળે મોકલવા, ખૂબ તકલીફ છે પાણીની. નથી કોઈ ભાજપવાળા આવતા, નથી કોંગ્રેસવાળા આવતા, જીતે આવીએ નથી આવતા અને હારે લડાઈ આવીએ નથી આવતા. હા, ખરેખર આ ભારતની અંદર આવું કેમ ચાલે છે? મારે એ કહેવું છે કે ખરેખર આ પાણીની તકલીફ દુષ્કાળ વર્ષમાં હોય તો સરકારશ્રીને છેવાડા ગામની મુલાકાત લેવી જોઈએ. જો વાત કરવામાં આવે તો હરેક બાળકને શિક્ષણ મળવું તે ખૂબ જ જરૂરી રહ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આ પાણીના સમસ્યાને લઈને અહીંનું જે બાળપણ છે તે પણ ક્યાંક ખોવાયું છે. અહીં જો વાત કરીએ તો જે આ નાના ભૂલકાઓ છે તે મજબૂર બન્યા છે અહીંથી માથે બેડા ઉપાડવા માટે. જો વાત કરવામાં આવે તો આ એવા બાળકો છે કે જેઓને સખત શિક્ષણની જરૂર હોય છે, તેમ છતાં પણ આ બાળકો છે તે અહીંનું શિક્ષણ લેતા નથી અને પોતાના ઘર માટે તેઓ ભરી જાય છે પાણી. પાડણ ગામ એવું છે કે જ્યાં હજુ પણ આ બાળકો છે તેઓ મજબૂર બન્યા છે માથે બેડા મૂકી અને પાણી ભરવા. પાણીની વિકટ પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે ત્વરિત પગલાં લીધા હોવાના દાવા કર્યા છે, પણ સરકારના દાવાઓ સામે જ કેદ થયા છે પાણીના વિકટ દ્રશ્યો. સરકારે પાણીની અછતવાળા વિસ્તારોમાં દાવો કર્યો છે કે ગામે ગામ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે, ત્યારે અમારા સંવાદદાતાએ ગામે ગામ પાણી પહોંચાડવાની સરકારની નીતિની ખરાઈ કરી ત્યારે માલુમ પડ્યું છે કે ગામે ગામ સરકારી ટેન્કર્સ નહીં પરંતુ મજબૂર ગ્રામજનો જ ઊંટગાડીની મદદથી પાણીની વ્યવસ્થા કરે છે. બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો એક તરફ સરકાર દ્વારા કરવામાં આવે છે દાવા કે પાણી પૂરું પડાય છે ટેન્કરો દ્વારા, પરંતુ જ્યારે આ વાસ્તવિકતા અમે જાણી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યા. અહીં જે રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીં ગામના લોકો, અહીં આસપાસના લોકો જે છે તે પોતે પાણી પૂરું પાડે છે અહીંના લોકોને. કઈ રીતે પૂરું પાડે છે પાણી, સીધી જ રીતે વાત કરીશું આપણે આ યુવાન સાથે. રોજિંદી રીતે કઈ રીતે તમે આ પાણી છે અન્ય ગામોમાં લઈ જાઓ છો?
ગામમાં પાણી નહીં મળતું, એના કારણે પાણી અમે પહોંચાડીએ છીએ. બરાબર, અમને જે વસ્તી હાલે 25-20 રૂપિયા લઈ લઈએ છીએ અને પાણી અમે અહીંયાને પાવીએ છીએ. પાણી કોઈ ગામડામાં મળતું જ નહીં પૂરું આ જગ્યા ઉપર. કઈ રીતે પાણી તમે લઈ જાઓ છો? ઊંટ લારી ઉપર લઈ જાઓ છો? સરકાર કહે છે ટેન્કરો દ્વારા અપાય છે. ઊંટ લારી ઉપર રોજના કેટલા ફેરા કરો છો તમે? 2-3 ફેરા કરી શકે છે આખો દિવસની અંદર. પાણી કલાક 1.5 કલાક આવે ચકલામાં, તો કેરબા ઉપાડી ઉપાડીને ભરીને વસ્તીને પાણી પાવા માટે મોકલે છે. જો વાત કરીએ તો આજે પાણી પૂરું પાડવાની આખી નીતિ છે, તમે લોકો લઈ જાય છે, કયા કયા ગામોમાં પાણી લઈ જાઓ છો? માધપુરાની અંદરમાં જે જગ્યા ઉપર લેવણી છે, માધપુરા, બહાલી, બુરુ, આ જગ્યા ઉપર પાણીની રાડ બહુ હોય છે. એ જગ્યા ઉપર સોઈ ગામમાં નહીં પાણી મળતું, બધે થોડું થોડું પાણી પહોંચાડે છે 3 દિવસે. તો જે રીતે વાત કરી યુવાને કે અહીં જે આત્રા દિવસે આ પાણી છે તે પૂરું પાડવામાં આવે છે, સરકારની નીતિ ચોક્કસથી કહી શકાય છે તે માત્ર કાગળ ઉપર જ છે. કારણ કે અહીં ઊંટ લારી ઉપર અહીંના યુવાનો છે તે લોકોને પાણી છે તે પૂરું પાડે છે. બોરુ આમ તો બનાસકાંઠા જિલ્લામાં છેવાડે આવેલું ગામ છે. બોરુ ગામ મીઠું પકવવામાં દેશભરમાં જાણીતું છે, પરંતુ અહીં મીઠું જ બોરુ માટે કમનસીબી સાબિત થાય છે. કારણ કે અહીં માટીમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી પાણી પણ ખારું જ મળે છે. પાણી ખારું હોવાને લીધે અહીંના લોકોને મીઠું પાણી મેળવવા દૂર દૂર સુધી લાંબા થવું પડે છે. વર્ષો પહેલા ગામમાં કૂવામાં પાણી મળતું હતું, પરંતુ હવે સમય જતા કૂવાઓ પણ સુકાઈ જતા આ ગામના લોકોને પાણી માટે અત્યારે આસપાસના ગામોમાં નિર્ભર રહેવું પડે છે. એક સમય હતો કે જ્યારે આ ગામમાં મીઠું પાણી હતું ત્યારે અહીંના તળાવો અને અવેડામાં પાણીથી ભરેલા હતા, પરંતુ હવે પાણીની અછત સર્જાતા નથી તળાવોમાં પાણી કે નથી અવેડામાં, અને અવાજ ઉઠવા પામ્યો છે પાણી રે પાણી, પાણી રે પાણી. સુઈ ગામ તાલુકાના બુરુ ગામે અત્યારે હાલ અમે આવી પહોંચ્યા છીએ. અહીંની જો પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીંયા સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે આ સંપ, પરંતુ શોભાના ગાંઠિયા સમાન બનેલો આ સંપ છે કે અહીં જો વાત કરવામાં આવે તો અહીં જે પાસે લગાવેલી જે આ પાણીની ચકલીઓ છે તે અત્યારે હાલ ચકલીઓ પણ રહેવા નથી પામી. કારણ કે અહીં જો વાત કરવામાં આવે તો આ ચકલીઓની અંદર ન તો પાણી આવે છે કે ન તો આની વ્યવસ્થાઓ જળવાય છે. અહીં જો બીજી પણ વાત કરવામાં આવતો, અહીં પાસે જ જે આવેલો એક અવાડો છે તે પણ આપ જોઈ શકો છો. આ અવાડો પણ સૂનો ભટ્ટ છે તે પડી રહ્યો છે. કારણ કે આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે અત્યાર હાલની જે પાણીની કપરી પરિસ્થિતિ છે તેને લઈને. સીધી જ વાત આપણે અહીંના જે સ્થાનિક સંવાદદાતા છે તેઓની સાથે વાત કરીશું કે આખા આ ગામ વિશેની વાત કરવામાં આવે, બનાસકાંઠાની વાત કરવામાં આવે, જે પાણીની જે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે શું પરિસ્થિતિ કહી શકાય છે? જે દીપક, વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો બનાસકાંઠા માનવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો જિલ્લો છે. તેમાં વાત કરીએ સુઈ ગામ તાલુકાની તો અત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ સુઈ ગામના અસંખ્ય ગામડાઓમાં પાણીની મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. વાત છે અત્યારે બોરુ ગામની તો આ ગામમાં લગભગ 1000ની વસ્તી રહે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની અંદર પીવાના પાણી માટે લોકોને રીતસરના ફાંફા મારવા પડી રહ્યા છે. અત્યારે તમે જોયું કે આ ગામની અંદર જે અવાડા બનાવવામાં આવ્યા છે, સંપ બનાવવામાં આવ્યા છે, તે તમામે તમામ ખાલી ખમ જોવા મળી રહ્યા છે અને ગામના છેવાડે આવેલું એક તળાવ જે છે તે તળાવ પણ ખાલી ખમ જોવા મળી રહ્યું છે. દીપક, અહીંથી જો વાત કરવામાં આવે તો સૌથી જરૂરી ચીજ છે પાણી. પાણી માટે તેઓ કેટલા દૂર જાય છે, કેવા વલખા મારવા પડે છે? ખાસ કરીને આ ગામની વાત કરવામાં આવે પાણીની તો આ ગામ સિવાય આ ઉપરાંત પણ અહીંના કેટલાય ગામો છે કે જ્યાં લોકોને પાણી લેવા માટે 1-1.5-5 કિલોમીટર સુધી લાંબા થવું પડી રહ્યું છે. અને તેમાં ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ માથા ઉપર બેડાઓ ઉપાડીને મીલો દૂર સુધી પાણી ભરવા જાય છે ત્યારે તેમની પાણીની જરૂરિયાત સંતોષાય છે, અને તે પણ પાણી માત્ર થોડું જ મેળવવા માટે કરીને તેમને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો જે રીતે ચોક્કસથી આપણે વાત કરી સ્થાનિક સંવાદદાતા સાથે કે જે અહીં વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની, તો તેઓને દૂર દૂર સુધી આ બેડા માથે કરી અને પાણી લેવા માટે જવું પડે છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ પાણીની તરસ છે તે ક્યારે છીપાશે. પાણી આવતો નથી, હોયગામ તાલુકાનો બોરુ ગામ છે, છેલ્લું પાણી આવતો નથી. માર મરે તરસે, માણા તરસે મરે છે, નાવા ધોવાનું પાણી નથી, પીવામાં નથી, અને બહુ તકલીફ છે. કાંઈ હવે એનું કરવો શું? પાણી તો એની ટ્રેક્ટરથી લાવે છે, ઢોલચીના લે 20 રૂપિયા, આવડે 20 રૂપિયા. હવે વેથા તો કૂવામાં પાણી આવતો ગઈ સાલ, ઓણ તો કૂવો તલાવમાં ચાઈ નથી, પાણી વગરની બહુ તકલીફ છે. હવે બસ એમને બેઠા રહ્યા, બીજું શું કરો, તમે પાણી ના આવે પીવા શું કરા છો? હવે ગામમાં હડતા લબાતા પંદા હે બારા
સોઈગામ તાલુકાનું બોરું ગામ. પાણી આવતું નથી, બહુ ખારું આવે આવે તો ટેન્કર મળતું નથી, ગાયું ભેંસ્યું બધું તરસી મરે. આવી પોઝિશન છે, સરકાર કંઈ આવતું નથી, તકલીફ બહુ છે, કંઈ ખામી જ નથી એમ. આવી પ્રોબ્લેમ છે, કંઈક કરો. અત્યારે તો ક્યાંક ત્યાં આવે, આજુબાજુ બોરો અહીંયા લઈ આવે થોડા ઘણું, એ પ્રમાણે પીયા. કુવા હતા તે કુવાનું ખારી પણ થઈ ગયું, કેનાલ બંધ થઈ ગઈ. હવે પાણીની પાછી પોઝિશન હતો એવું ને એવું થઈ ગયું, અઠવાડિયું રહ્યું, કેનાલ બંધ થઈ ગઈ, આવું પોઝિશન. બનાસકાંઠા આમ તો મીઠું પકવવામાં અવ્વલ ગણવામાં આવે છે, પણ બનાસકાંઠાની જ આ ખાસિયત વચ્ચે ગ્રામજનો શોધી રહ્યા છે મીઠા પાણીનો સ્ત્રોત. સરકારની અનેક નીતિ અને વાયદાઓ છે જેમાં ખારા પાણીને પીવાલાયક બનાવવાની ટેકનોલોજીસની વાત કરવામાં આવે છે, પણ બનાસકાંઠાના અનેક અંતરિયાળ ગામોની અમારી ટીમે મુલાકાત લીધી, પણ ક્યાંય ના જોવા મળી આ ખારા પાણીને મીઠું પાણી કરવાની યોજના કે નીતિઓ. અને ખારા પાણીને ફરી એકવાર જોઈને ગ્રામજનો બોલી ઉઠે છે, પાણી રે પાણી, પાણી રે પાણી. સુકા ભટ્ટ વિસ્તારની અંદર અમે આપને બતાવીશું એક આ ઝરણું. ઝરણું જોઈને લગભગ અહીં રહેતા લોકો તેમજ અહીંથી પસાર થતા લોકો છે તે પણ ખુશમિજાજ થઈ જતા હોય છે, કારણ કે જે રીતે અહીં લોકોને જોવા મળ્યું છે આ પાણી. પરંતુ આપને બતાવી દઈએ કે આ પાણી છે તે પીવા લાયક નથી, જેને જોઈને અનેક લોકો છે તે પોતાની આશાઓ છે તેની ઉપર જે છે તે પડદો નાખી દે છે. ત્યારે અહીં લોકો વસતા જે લોકો છે તેઓની એક જ આશા છે કે સરકાર જલ્દીથી જલ્દી આ જે પાણીના ઝરણાઓ છે તેને પીવાલાયક કરે. શુદ્ધિકરણના જો પ્લાન્ટની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ચોક્કસથી નીતિઓ ઘડવામાં આવી છે જે આ ખારા પાણી છે તેને મીઠા પાણી કરવાના. પરંતુ હવે આ સરકાર ક્યારે આ ખારા પાણીને મીઠા પાણી કરે છે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં સિંચાઈના પાણી તો સ્વપ્ન સમાન છે, ત્યારે અમે મુલાકાત લીધી વિરમપુર ગામની, કે જ્યાં હેન્ડપંપમાં પાણી આવવું તે ગ્રામજનોના નસીબની વાત છે. ગામમાં હેન્ડપંપ તો છે, પરંતુ આ હેન્ડપંપ ફક્ત શોભાના ગાંઠિયા બન્યા છે. કુવાઓ છે, પરંતુ તેમાં પાણી નથી. ગામમાં શાળા તો છે, પરંતુ બાળકો પાણી ભરવા જાય કે શાળાએ ભણવા માટે જાય. ગૃહિણીઓ પણ પોતાનો સમય બાળબચ્ચા અને પરિવારને આપવાને બદલે પાણીના બેડા સાથે પસાર કરે છે. ગામમાં પાણીનું ટેન્કર દેખાતા જ ચારે કોર દોડા દોડીના દ્રશ્યો સર્જાય છે. બાળકો પણ પોતાના પરિવાર માટે પાણી ભેગું કરવા દોઢ મૂકે છે અને પાણી ભરે છે. પણ ક્યાં સુધી વિરમપુરના લોકોને પાણી માટે આમ દોડવું પડશે? શું સરકાર પોતાના દાવાઓ પૂર્ણ કરશે? હાલ તો આ ગામમાં એક જ અવાજ ગુંજે છે, પાણી રે પાણી, પાણી રે પાણી. પાણી સાહેબ આવે પણ એમ થોડું આવે ને, નળમાં આવે તો બહુ કાટવાળું પાણી આવે, એમ સમય મળતો નથી એટલો બધો, એ પાણી નથી આવે ને સાહેબ. અમે ધંધાવાળા હવે પાણીને લીધે ધંધો અમારો ખરાબ થઈ જાય, બીજો થાય એમ, એના લીધે પાણી તમારા ઘર જેવું આવવું જોઈએ ને. પાણી હોળી પહેલાં આ પાણી આવતું નહોતું આવતું બરાબર, એટલે થોડું અમારે હલાયું હતું એટલા માટે પાણી આવતું થઈ ગયું. થોડા બે મહિના સુધી હાલ સોંતી રહી, પણ હવે પાછી તકલીફ ચાલુ થઈ ગઈ છે બરાબર. પાછી વચમાં ટેન્કરો બંધ થઈ ગયા, હવે પાછા ટેન્કરોથી પાણી ચાલુ થઈ ગયું છે બરાબર. પણ હવે ટેન્કરોથી પાણી ચાલુ કરી હોય તો વાત સાચી છે, કેમ કે હવે ના કરે તો શું કરે બરાબર. પણ હવે આજુબાજુ બોરો કરીને મૂક્યા છે, પણ હજી સુધી કનેક્શન મળ્યું નથી. પણ હવે એક બાજુ પરીક્ષા ચાલે છે છોકરોને, હવે આપણે એક બાજુ ટાઈમસર ટેન્કર આવતું નથી બરાબર, અને કોઈ ટેન્કરનો કોઈ ટાઈમ હતો નથી બરાબર. ટેન્કરનો કોઈ ટાઈમ હતો નથી, ગમે ત્યારે ટેન્કર આવે. એક બાજુ છોકરાને મોકલવાનો હોય સ્કૂલમાં બરાબર, હવે બહેરું રોટલા કરવા બેઠો હોય છોકરાને કઈ રીતે મોકલે નેહાળમાં બરાબર. પાણી ભરવા જાય કે છોકરોને નેહાળ મોકલે, એટલે બધી વાતને પૂરી હોય ત્રાસ છે બરાબર. કેમ કે આટલા દાડા બે મહિના પહેલાં વચમાં અભાળો થયો હતો પાણી શિયાળામાં, એટલે બે મહિના શાંતિ રહી, એના પાસે પાછું હવેથી પાછું એમને થવા મળ્યું છે. મારું નામ કોમલ મોદી છે, મનોજ કુમાર. મારા ગામનું નામ વિરમપુર છે. અમારે પાણી આવતું નથી, ટેન્કરો દ્વારા પાણી પૂરું પડે છે, પણ ટેન્કર ટાઈમસર મળતું નથી. પાણી વગર લોકોને આમ તેમ ફાંફા મારવા પડે છે, બાળકોને પણ પાણી ભરવા જવું પડે છે. ઘરનું કામ કરીએ કે પાણી ભરવા જઈએ, કઈ તકલીફો કેટલી પડે છે અમને પાણી વગર. ખેતરમાં ખેતરની વસ્તીને ખેતરમાં કઈ રીતે જવું, પાણી વગર ખેતરમાં જાય કે પાણીનું કરે, ઘરનું કરે કે પાણી માટે ફરે. વસ્તીને પાણીની બહુ તંગી પડે છે, પાણી વગર શું કરવાનું. પંચાયતમાં જઈએ છીએ તો કે બોર કરાવીએ છીએ, આ કરાવીએ, પણ પાણી મળતું નથી.
કેટલા ટાઈમથી 6-7 મહિનાથી પાણી વગર ફરીએ છીએ અમે, શું કરવાનું પાણી વગર અમારે? દાતા તાલુકાના વિરમપુરા ગામે અમે આવી પહોંચ્યા છે. અહીંની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે અહીંની જે કપરી પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો. એક તરફ જો વાત કરવામાં આવે તો આ બાળકોને અભ્યાસની જરૂર છે, પરંતુ આ બાળકોનું બાળપણ છે તે પાણી ભરવામાં અહીં વ્યર્થ જાય છે. જો વાત કરીએ તો આ વિરમપુરા જે પહાડી વિસ્તારની અંદર આવેલું આખું આ ગામ છે ત્યાં આ જ રીતેની જો વાત કરવામાં આવે તો બાળકોથી લઈ મોટા વડીલો છે તે પણ અહીં જે આ એક સરખી લાઇનની અંદર પાણી ભરતા હોય છે, પરંતુ હાલના જે દ્રશ્યો છે જે બાળકો પાણી ભરાઈ રહ્યા છે તેઓને જરૂર છે અહીં અભ્યાસની, પરંતુ તેઓનું બાળપણ છે તે અહીં પાણી ભરવામાં વ્યર્થ જાય છે. ત્યારે ચોક્કસથી વાત કરવામાં આવે તો સરકાર જોડે અહીંની માંગ છે કે અહીં જે હેન્ડપંપ લગાવવામાં આવે છે ત્યાં ત્વરિત રીતે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં પાણીની સમસ્યાના વરવા દ્રશ્યો સામે આવતા પાણી માટેની સુફિયાણો વાતો કરતી રૂપાણી સરકારનો ફિયાસ્કો જોવા મળ્યો. બનાસકાંઠાના અંતરિયાળ ગામો દર વર્ષે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરે છે. ઉનાળાની શરૂઆતમાં જ આ ગામોમાં પાણી ફરી કપરી સ્થિતિ સર્જી શકે છે ત્યારે એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ સરહદી વિસ્તારના લોકોને પાણી આપશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.